નમસ્તે મિત્રો, હું છું મુકેશ માલવિયા અને તમે જોઈ રહ્યા છો દેવંગી સેવન ક્લાસ. આજે આપણે શીખીશું બોડી માપ. બોડી માપ મતલબ બોડી ઉપરથી જે શરીર ઉપરથી જે માપ લેવામાં આવે એને કહેવાય છે બોડી માપ. બોડી માપ પરફેક્ટ લેવું ખૂબ જરૂરી હોય છે મિત્રો. બોડી માપ પરફેક્ટ નથી લીધું તો કટિંગ સ્ટિચિંગ ભલે પરફેક્ટ આવડે છે પણ બોડીનું માપ પરફેક્ટ નથી તો ફિટિંગમાં પ્રોબ્લેમ રહે છે, ફિટિંગ પરફેક્ટ આવતું નથી. તો આજે આપણે શીખીશું બોડીનું માપ કેવી રીતે લેવું અને ક્યાંથી લેવું. આપણે મેનિક્વિન ઉપર આજે હું શીખવીશ કે તમને બોડી માપ કઈ રીતે. મિત્રો, માપ લેતા પહેલાં હંમેશા નોંધ કરી લેવી જોઈએ કે આપણે કેટલા માપની જરૂર છે. આપણે કયા કયા માપ જોઈએ તો જોઈએ લંબાઈ, શોલ્ડર, છાતી, કમર, સીટ, ઘેર, સ્લીવ, મોડી, ગળું, બેક સાઈડનું ગળું, પોઈન્ટ અને મૂંઢાનું માપ. અને કોઠો જો બનાવતા હોય કોઠાવાળી વસ્તુ તો કોઠાની લેન્થ, બ્લાઉઝ બનાવતો તો બ્લાઉઝની લેન્થ આ માપની જરૂર હોય છે. તો પહેલાં હંમેશા એ નોંધ કરી લો અને પછી માપ લેવાની શરૂઆત કરો. હું માપ લઈને બતાવું છું કે કેવી રીતે બધા માપ લેવા જોઈએ. તો આપણે સૌથી પહેલાં માપ લેવાનું છે લંબાઈનું. હું લંબાઈનું માપ લઈએ ત્યારે ક્યાંથી ધ્યાન રાખવાનું છે કે આ ભાગ આપણે ઉપર હોય ને આ ભાગ નીચો હોય છે તો ઉપરનો ભાગ એટલે અહીંથી સ્ટાર્ટ કરવાનું છે. તો લંબાઈનું માપ લેતી વખતે આવી રીતે કરીને છાતી ઉપરથી મેજરને પસાર કરવાની છે અને કમરમાં આંગળી ખૂંટાડવાની છે. બીજી આંગળી આપણે કમર ઉપર ફરીથી મૂકીને અને ત્યાંથી આપણે લેન્થનું માપ લેવાનું છે. લેન્થનું માપ મિત્રો અલગ અલગ હોય છે, કસ્ટમરની પસંદ ઉપર હોય છે, એને ફિટિંગને કંઈ મતલબ હોતો નથી. તો લેન્થ આપણે કસ્ટમર કે એ પ્રમાણે ઊંચાની છે, લાંબા લાંબા ટૂંકી કરી શકાય છે. હવે આપણે લઈશું શોલ્ડરનું માપ. શોલ્ડરનું માપ લેતા પહેલાં એ ધ્યાન રાખવાનું મિત્રો કે કસ્ટમરે પહેરેલી વસ્તુ છે, મતલબ બ્લાઉઝ ડ્રેસ કે કંઈ પણ પહેર્યું છે તો એમાં ઘણીવાર શોલ્ડર નીચે ઉતરી ગયેલો હોય છે, ઘણીવાર શોલ્ડર ઉપર હોય છે તો આપણે એની સાથે કંઈ મતલબ નથી. આપણે તો બોડીનું માપ લેવું છે. તો બોડીનું માપમાં શોલ્ડર ક્યાંથી લેવાનો? તો આ જે કોર્નર છે શોલ્ડરનો અને સ્લીવનો જે હાથનો જે કોર્નર ખૂણો પડે છે ત્યાંથી અહીં સુધીનું માપ હું લઈને બતાવું છું. તો અહીંથી શરૂ કરીને અહીં સુધીનું શોલ્ડરનું માપ આવે છે. આવી રીતે મેજરને જો કેવી રીતે રાખવાની છે આવી રીતે, બરાબર. તો આ ખૂણાથી આ ખૂણે શોલ્ડરનું માપ આવશે. હવે લઈશું છાતીનું માપ. છાતીનું માપ મિત્રો બે હોય છે, નાની છાતી અને મોટી છાતી. નાની છાતી ઉપર હોય છે, મોટી છાતી એક્ઝેક્ટ છાતી ઉપર લેવાનું છે. તો આપણે નાની છાતીનું માપ કેવી રીતે લઈશું? તો બગલમાં એકદમ હાથની નીચે બગલના ભાગથી એક્ઝેક્ટ માપ લેવાનું છે આવી રીતે. આમ છાતીની ઉપર મેજર એકદમ ફિટ રાખવાનું છે, લૂઝ નથી રાખવાની. આ છે નાની છાતીનું માપ. હવે લઈશું આપણે મોટી છાતીનું માપ. મોટી છાતીનું માપ એક્ઝેક્ટ છાતીના છાતી ઉપર એક્ઝેક્ટ રાખવાની છે, લૂઝ નથી રાખવાની મિત્રો, અતિશય ફિટ બી નથી કરવાની, પણ મેજર એકદમ સ્ટ્રેટ રાખવાની છે, પાછળથી એકદમ સીધી મેજર રહેવી જોઈએ. આને કહેવાય મોટી છાતીનું માપ. ત્યાર પછી આપણે લઈશું કમરનું માપ. કમરનું માપ મિત્રો શરીરમાં આપણે મેજરને આ રીતે આમ કરીએ તો ઓછામાં ઓછો ભાગ જે શરીરમાં હોય એને કહેવાય કમરનું માપ. તો કમરનું માપ આપણે એકદમ ફિટિંગ લેવાનું છે, લૂઝ નથી લેવાનું મિત્રો, ફિટ માપ આવવું જોઈએ તો જ ફિટિંગ પરફેક્ટ આવશે. ત્યાર પછી લઈશું આપણે સીટનું માપ. સીટનું માપ ક્યાં લેવાનું છે? કમર હંમેશા બે હોય મિત્રો, એક તો ડ્રેસની કમર છે અને અહીંયા છે પેન્ટની કમર, જ્યાંથી પેન્ટ પહેરે છે. તો આપણે આમાં તો ડ્રેસની કમર જ લેવાની છે, પણ હવે આપણે સીટનું માપ. સીટનું માપ ક્યાં લેવાનું? તો કે પેન્ટની કમરનું માપ હોય અને પેન્ટની કમર જ્યાં આવે છે ત્યાંથી સીટ જે છે એ બેની વચ્ચે મિડલમાં વચ્ચે માપ લેવાનું છે. તો એ માપ આપણે આવી રીતે લઈશું. આ છે સીટનું માપ, બરાબર. બહુ લૂઝ નથી લેવાનું, વચ્ચે કોઈ પણ આંગળી બાંગળી રાખવા નથી, એકદમ ફિટિંગ માપ લેવાનું છે. આ છે સીટનું માપ. ત્યાર પછી આપણે ઘેરનું માપ. ઘેરનું માપ મિત્રો ડ્રેસ પહેરેલો છે, સ્કાર્ફવાળો તો ઘેરનું માપ મળી શકે છે, પણ ગાઉન પહેર્યું છે અથવા તો સાડી પહેરી છે, જીન્સ ટી શર્ટ પહેર્યું છે તો ઘેરનું માપ મળતું નથી. તો ઘેરનું માપ કેવી રીતે લેવાય? તો સીટનું જેટલું માપ છે એના ભાંગ્યા બે કરીને પ્લસ એક કરવાનું, તેથી ઘેરનું માપ પડે. એક્ઝામ્પલ, સીટનું માપ 36 36 છે, 36ના ભાંગ્યા બે કેટલા થાય છે? 18. 18 પ્લસ એક તો કે 19, તો ઘેર આવશે 19નું. સીટ ભાંગ્યા બે પ્લસ એક કરવાથી શું મળે? ઘેરનું માપ. હવે આપણે લઈશું સ્લીવનું માપ. સ્લીવનું માપ મિત્રો શોલ્ડરનો ખૂણો, મતલબ જ્યાંથી આપણે શોલ્ડર લીધો છે ત્યાંથી લેન્થ લેવાની છે. સ્લીવનું માપ જેટલી લેન્થ રાખવી એટલું લઈ શકાય. એક્ઝામ્પલ, મારા હાથ ઉપર બતાવીશ તો અહીંથી આપણે માપ લેવાની સ્ટાર્ટ કરીશું. જેટલી લેન્થ, મતલબ એટલી લેન્થ કરવી છે તો બી ભલે, એટલી કરવી છે તો પણ ભલે, પણ જેટલી આપણે લેન્થ લઈએ છીએ ત્યાં જ આપણે મોળીનું માપ લેવાનું છે. એક્ઝામ્પલ, લેન્થ અહીંયા લીધી છે તો અહીંયા મોળીનું માપ લેવાનું છે, અહીંયા લીધી છે તો ત્યાં મોળીનું માપ લેવાનું છે, અહીંયા લીધી છે તો ત્યાં મોળીનું માપ લેવાનું છે. આ બધી મોળીનું માપ તો લેન્થ ઉપર લેવાનું છે, પણ એક મોળીનું માપ અહીંયા, આ પરમેનન્ટ બધાને લેવાનું જ હોય છે. આ માપ કદી મિસ નહીં કરવાનું. આ મોળીનું માપ તો જોઈશે જ, કોઈ પણ સ્લીવ બનાવતા હશો તો આ એક મોળીનું માપ. આ બધી મોળીના માપમાં થોડું લૂઝ માપ લેવાનું છે. આ મોળીના માપમાં બે ઇંચ વચ્ચે, બે આંગળી વચ્ચે રાખવાની છે, એટલું લૂઝ માપ લેવાનું છે, ફિટિંગ માપ નથી લેવાનું મિત્રો. આને કહેવાય મોળીનું માપ. તો લેન્થનું માપ, મોળીનું માપ. હવે આપણે લઈશું મૂંઢાનું માપ.
મૂંઢાનું માપ ક્યાં કહેવાય? જે શોલ્ડર ઉપરથી એકદમ બગલની અંદરથી મેજર પસાર થાય એને મૂંઢાનું માપ કહેવાય છે, બરાબર? તો મૂંઢાનું માપ આપણે લેતા હોઈએ બોડી ઉપર, શરીર ઉપરથી માપ લઈએ કસ્ટમરમાં, તો એને કમર ઉપર આ રીતે હાથ રાખવાનો છે અને અહીંયાથી જે આ માપ લઈએ છીએ આ ખંભાથી ઉપર એને કહેવાય મૂંઢાનું. મૂંઢાનું માપ વધારે પડતું ફિટ નહીં થઈ જવું જોઈએ મિત્રો, થોડું લૂઝ માપ લેવાનું છે. આ ફિટ માપ થયું તો મૂંઢો આપણે શોલ્ડર ઉતરવાનો પ્રોબ્લેમ વધારે મૂંઢાથી જ હોય છે, તો એ પ્રોબ્લેમ આવે છે. હાથ ઉપર ચડતો નથી મૂંઢો તો પ્રોબ્લેમ આવે છે, એટલે મૂંઢાનું માપ બી પરફેક્ટ લેવાનું છે. હવે લેવું છે આપણે ગળાનું માપ. ગળાનું માપ આપણે અહીંથી લઈશું ક્રોસમાં, સેન્ટર મિડલ પોઈન્ટ આવે એવી રીતે. એ કસ્ટમર ઉપર હોય છે કે એને 6.5 રાખવું છે, 7 રાખવું છે, 6 રાખવું છે, પણ અતિશય બી નાનું ગળું ન ચાલે, અતિશય મોટું ગળું પણ ન ચાલે. તો આપણા હિસાબે વ્યવસ્થિત રાખવાનું છે, કસ્ટમરને પૂછીને ગળું કેટલું રાખવું. આ છે ગળાનું માપ. હવે પોઈન્ટનું માપ મિત્રો મેં કીધું, તો પોઈન્ટનું માપ કોને કહેવાય? જેની જરૂર લગભગ બ્લાઉઝમાં જ પડે છે પોઈન્ટનું માપ. પોઈન્ટનું માપ કઈ રીતે લેવાનું? તો કે આપણે આ જે માપ છે શોલ્ડરનો ઉપરનો ભાગ, ત્યાંથી છાતીનો જે પોઈન્ટ આવે છે આ કહેવાય પોઈન્ટનું માપ. એક્ઝામ્પલ એમને 9.5 છે તો કોને કેટલું આવે છે? પોઈન્ટનું માપ આવશે, બરાબર. હવે કોઠાનું માપ, કોઠાની લેન્થ અથવા બ્લાઉઝની લેન્થ, તો આપણે આવી રીતે કોઠાની લેન્થ લઈ શકાય કે કોઠો એને કેટલો લાંબો રાખવો છે. 15 શોલ્ડર કસ્ટમર ઉપર આધાર છે કેટલો લાંબો ટૂંકો કરવો. તો આ છે કોઠાનું માપ. મિત્રો આપણે બધા માપ લઈ લીધા છે, બોડી માપ. કંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને કમેન્ટ કરજો.